सकलार्हत प्रतिष्ठान मधिष्ठान शिवश्रिय भूर्भुवः स्वस्त्र ईशान मार्हन्त्यं प्रणिदध्महे। त्रण लोक में थयेला, त्रण लोक में रहेला ने त्रण काल में थयेला प्रत्येक परमात्मा ना आर्हंत्य ने आज अहिया आपणे वंदन करीए। अनंता तीर्थंकरो थया, अनंता तीर्थंकरो थशे, वर्तमान में विष विचरी रहा प्रत्येक परमात्मा की स्तवना करिए तो जीभ टूकी पड़े, समय टूको पड़े। आ चातुर्मास में गच्छाधिपति पावन मिश्रा में 24 जिन दीक्षा तप समस्त राजनगर में प्राय पहली बार अने एनी ज्यारे पूर्णाहुति थई रही होय त्यारे आजनो आ कार्यक्रम पण ओपेरा संघमां थयो। 24 जिनने वंदना करशो अने वंदना द्वारा एक एक प्रभुना नामनुं स्मरण अने एना नामना करणनी पाछळनी स्टोरी समजशो। ए पहेला आपणा नाम, आपणा एटले तमारा કેવા નામો હશે, મિનિંગલેસ, જીનલ, પીનલ, ડીનલ, સિમ્પલ, ડિમ્પલ, ટિમ્પલ, રિયા, હિયા, જિયા, કઈ ભાષામાં છે એ જ ખબર ના પડે। એક એક તીર્થંકરના નામની પાછળ ઇતિહાસ છે અને એ પ્રભુના નામનું આપણે અનુકરણ કરવાનું છે। કેટલાક લોકો કહેતા હોય કે ભગવાનનું નામ રખાય આ સાતમે ન થાય। જ્ઞાનીઓએ બહુ સરસ જવાબ આપ્યો છે કે ભગવાનનું નામ અવશ્ય રાખવું છે। એક બાળકનું નામ રાખ્યું અરહત દત્ત, શા માટે? હરિયંતની કૃપાથી એ બાળક આવ્યું માટે અરહત દત્ત રાખ્યું અને એનો અર્થ છે અરહતામ ભગવતામ પુનઃ પુનઃ નામસ્મરણાર્થ। જયારે જયારે અરહત દત્ત બોલાવશો ત્યારે ત્યારે કોની યાદ આવશે? હરિહર। તમે વિચારો ને તમારા દીકરાનું કે પોતરાનું નામ તમે ઋષિ રાખ્યું હોય, ઋષિ ઋષિ કપૂર યાદ આવે કે ના આવે? બોલાવ તો પરમાત્માનું નામ સંભવ હોય અને તમે સંભવ પાડ્યું હોય ને સંભવ થઈને બોલાવો, સંભવના યાદ આવે કે ના આવે? આવે ભાઈ, પાછળ આગળ આવવાની કોશિશ મત કરો। આ નિલેશભાઈને નાચવા માટેનો આટલો મોટો સ્ટેડિયમ રાખ્યો છે, એમને તો આ ઓછું પડે એમ છે। પાછળથી આવીને પ્લીઝ આગળ નહીં, જયારે તમારો નામ નંબર આવશે ત્યારે તમે જ્યાં હશો ત્યાંથી આગળ આવજો। હવે વારે વારે મારે આ વાત તમને કરવી ના પડે। તો આવા 24 પરમાત્માના નામને સમજવા સાંભળવા એટલા માટે જરૂરી છે। વંદિત સૂત્રમાં તમે બોલો છો 24 જીણ વિણી ગય કહાઈ, બોલો આગળ બોલે તમે દીહા। મધરાતનો સમય, આંખ ખુલી ગઈ, ઊંઘ નથી આવતી, શું કરવાનું? વોટ્સએપ પર ચેટિંગ ચાલુ કરવાનું, વોટ્સએપને બાજુ પર મૂકો, રિમોટને બાજુ પર મૂકો, 24 તીર્થંકર પરમાત્માના ચરિત્રને હાથમાં લો। ભગવાન ઋષભદેવ, ભગવાન અજિતનાથ, ભગવાન સંભવનાથની સ્ટોરી ચાલુ કરો। એક એક પરમાત્માની જીવનની કથા જો વાંચો તો તમને ખબર પડે કે તમારા જીવનમાં તમે ક્યાંક ચૂકો છો। પ્રત્યેક પ્રભુના ચરિત્ર તમારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરવા માટે સમર્થ અને સક્ષમ છે, વાંચતા આવડવું જોઈએ। ભગવાન પાર્શ્વનાથ એના પિતા જ્યારે યુદ્ધમાં જતા હોય ત્યારે ઊભા થઈને કે પિતાજી આપ બેસી જાઓ, મારા જેવો જવાન જો દીકરો હોય અને તમે લડવા જાઓ શોભતું નથી, આ તમારા દીકરાને
આ પારસુના ચરિત્ર વાંચે તો ખબર પડે કે હવે 70 વર્ષે બાપા દુકાને આવતા હોય ને તો હાથ જોડીને પાછા ઘર ભેગા કરવા જોઈએ, મારા જેવો મેચ્યોર છોકરો મળ્યો, હવે તમે આ દુકાને ઓફિસે આવો છો, તમને શોખ તો નથી. પારસુનાથની કથા જ ના આવડ, કથાની કેમ માનો 24 નામ નથી આવડતા. હમણાં લઉં એક્ઝામ 1 to 24 ભાઈઓની અંદર એક સળંગ 24 નામ આપણને નથી આવડતા. આ એક વંદના ઘણા કામ કરશે. ભગવાન ઋષભદેવ થી શરૂઆત કરીએ. 24 પરમાત્માના નામની પાછળ અદભુત ઘટના, આવશ્યક નિયુક્તિ, 63 સલાકા પુરુષ, 37 સતસ્થાનક પ્રકરણ, ધર્મ સંગ્રહ અને ચૈયવંદન મહાભાષ, આવા ગ્રંથોના આધારે પ્રભુના નામનો મહિમા જાણવા મળે છે. આપણે મુખ્યત્વે આવશ્યક નિયુક્તિને આધાર ગ્રંથ બનાવ્યો છે.